માધવપુર જઈએ, ભાઈબીજનું સ્નાન કરવા માટે આવેલા છે. અને આજે આજે એવું કહેવાય છે કે યમુનાજી અહીં પધારે છે અને માધવપુરનું એવું મહત્વ બહુ જ છે. અને આજે રોજ જો હોળીનું છે, હોળીઓ બધા ફ્રીમાં આપે છે, બધા મચ્છરજી ફ્રીમાં સવારી કરાવે છે, પ્લસ આ બધું સેવા સેવાની સંસ્થા પણ બહુ બધા કાર્યરત હોય છે અને બહુ જ બધી આનંદનો હોય છે માહોલ. માધવપુર દરિયા કિનારે એવી પુરાની લોકમાહિત્ય છે કે આજે ભાઈબીજના દિવસે યમુનાજી ખુદ આ માધવપુરના દરિયા કિનારે પ્રગટ થાય છે, તો એનો પુણ્યનો લાભ લેવા માટે આશરે 1.5-2 લાખ માણસો અહીં સ્નાન કરવા આવે છે. મચ્છીયારા ભાઈઓ છે હોડી લઈને એ પણ ફ્રી સેવા આપે છે, બસો હોડી દરિયામાં સફર કરાવે છે. અને ખરેખર આ એક માધવપુર દરિયા કિનારે ભાઈબીજને આવવું એ ખરેખર એક લાભો છે. હું કેટલા 25 વર્ષથી ખરેખર દર વર્ષે આવું છું અને બહુ મજા આવે છે. અને આપણે ખરેખર સાક્ષાત યમુનાજીમાં આપણે સ્નાન કરતા હોય એવો ખરેખર બધાને અનુભવ થાય છે.